આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. લાઠી સંધવી કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 ના શિક્ષણ કાર્ય સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના શિક્ષણ કાર્ય શરૂ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન શિક્ષણથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેતા હતા અને આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આવી રહી હોવાથી પ્રત્યક્ષ અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય ઉજળું કરી સારી ટકાવારી પ્રાપ્ત કરી શકે તેવા શાળા તરફથી પ્રયાસો શરૂ કરતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. રજનીકાંત રાજ્ય ગુરુ, લાઠી, સ્પીડ ન્યૂઝ 17. સ્કૂલમાં અભ્યાસ ક્યાંથી ચાલુ કરવામાં આવ્યો અને કઈ પદ્ધતિથી છે અત્યારે? અત્યારે સ્કૂલમાં 11 તારીખથી અભ્યાસક્રમ ચાલુ કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 સરકારશ્રીના આદેશ મુજબ લગભગ 10-11 મહિના થયા સ્કૂલ બંધ હતી અને હવે 10 અને 12 ધોરણને જ્યારે શરૂ કરવાનું નક્કી કર્યું છે ત્યારે બને એટલી SOPનું પાલન કરી અને સરકાર દ્વારા જે જે નિયમોને આપવામાં આવેલા છે એને ફોલોઅપ કરી અને વિદ્યાર્થીઓને અમે શિક્ષણ કાર્ય ચાલુ કર્યું છે. બને એટલું વિદ્યાર્થીઓને અત્યારે પરીક્ષાનો સમય નજીક હોય એટલે એને બને એટલું વધારેમાં વધારે અભ્યાસક્રમ પૂર્ણ થાય અને પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકે એવા અને આ સમયમાં વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક બંને રીતે તૈયાર કરવાના હોય એટલે એ બધી જ બાબતોનું ધ્યાન રાખી અને એમને સારામાં સારા ટકા આવે કે સારામાં સારું રિઝલ્ટ આવે એવા સંપૂર્ણ પ્રયત્નો અમારી સંઘવી કન્યા વિદ્યાલયના સ્ટાફ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે. સરકારે સ્કૂલ ચાલુ કરવાની મંજૂરી આપી, કેવી ખુશી છે તમારામાં? અમારામાં બધા વિદ્યાર્થી બહેનોમાં બહુ જ ખુશી અને આનંદનો માહોલ છે કેમ કે પ્રત્યક્ષ શિક્ષણ જે રીતે અમને મળે છે ખૂબ સરસ રીતના મળે છે. જ્યારે ઓનલાઈન શિક્ષણમાં ઘણા બધા બહેનો જોડાઈ ન શકતા હતા કેમ કે એમના વાલીઓ પાસે મોબાઈલ હોય ટાઈમસર તે શિક્ષણ ના મેળવી શકતા અને જે રીતના અમારા શિક્ષકો અમને પ્રત્યક્ષ શિક્ષણ આપે છે તે પ્રમાણે અમે સમજી શકીએ છીએ તે પ્રમાણે અમે જ્યારે ઓફલાઈન એટલે કે ઓનલાઈનનો વિદ્યાર્થી કોઈ અમુક જ જોડાઈ શકતા એમ સાચી પરિસ્થિતિ કહીએ તો કે અમારી એક્ઝામ નજીક આવતી હતી અને અત્યારે અમારામાં ખૂબ આનંદ છે કે અમારી એક્ઝામ આવી રહી છે અને અમારી સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને અમે પ્રત્યક્ષ શિક્ષણ મેળવી રહ્યા છીએ અને જે બધા બહેનો તો ન જ જોડાઈ શકતા એટલે અમારું ઘણું બધું શિક્ષણ લોસ થયું છે. હવે અમે બધા બહેનો એવું નક્કી કરીએ છીએ કે બોર્ડની આવનારી એક્ઝામમાં અમે બધા 100 ટકાવારીથી પાસ થઈશું અને અમારી શાળાનું નામ રોશન કરીશું.